વાંગરોળ તાલુકાના ગ્રામ પંચાયતમાં કાર્યરત વીસીના વિવિધ પ્રશ્નોને લઈ વીસી મંડળ તેમજ ગુજરાત જન અધિકાર મંચ દ્વારા વીસી છેલ્લા 14 વર્ષથી વગર પગારે નજીવા કમિશનથી સેવા આપે છે તેમજ અન્ય કોઈ પણ લાભ મળતો નથી તેવી માંગ સાથે મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। जूनागढ़ जिला मांगरोळ मामलतदार तेमज तालुका विकास अधिकारी ने वीसी मंडल तेमज गुजरात जन अधिकार मंच द्वारा आवेदन पत्र पाठवामां आव्युं हतुं, जेमां वीसी छेल्ला 14 वर्षथी वगर पगारे नजीवा कमीशन थी सेवा आपे छे तेमज अन्य कोई पण लाभ मळतो नथी ने अगाउ पीएम किसान योजना कृषि सहाय एंट्री वगैरह कामगीरी करी होवा छतां 2 वर्षथी कोई चुकवणो करवामां आव्युं नथी। 14 वर्षथी कमीशन पण वधारवामां आव्युं नथी, जेथी वीमा कवच कमीशन प्रथा बंद करी पगार धोरण नक्की करवा तेमज अगाउ पीएम किसान कृषि सहाय जन्म मरण वगैरेनुं चुकवणो तात्कालिक करवानी मांग साथे आवेदन पत्र पाठवामां आव्युं हतुं अने जो तात्कालिक निर्णय लेवामां नहीं आवे तो सरकारनी कामगीरीनो बहिष्कार करवानी चीमकी आपी हती। रोज ज्यारे विषय युनियन द्वारा सरकारशीने आवेदन पत्र आपवामां आव्युं छे त्यारे मारे एटलुं कहेवानुं थाय छे के जे विषयों छे जे युवानो छे तेमनो आर्थिक रीते शोषण थई रह्युं छे। नजीवा 8 रुपया जेवा मेहनताणामां आ विषयोने 5 થી 6 डॉक्युमेंट्स स्केन करवा पड़े छे, एने ऑनलाइन अपलोड करवा पड़े छे अने साथे साथे 2 થી 3 पेजनी एने प्रिंट काढी अने खेडूतने आपवानी थाय छे। त्यारे आजे आ मोंघवारीना कारमा गामा आ विषयोनुं आर्थिक शोषण थई रह्युं छे अने एने कोई पण रीते आर्थिक रीते आ वस्तु परवड़ी शके एम नथी, एमनो परिवार गुजरान चलावी शके एम नथी। त्यारे मात्र अमार सरकारने एटलुं ज अमारी दरख्वास्त छे कि आ विषय युनियनने एमने आर्थिक रीते थोड़ुंक सद्धर थई शके का अथवा एनो फिक्स पगार नक्की थवो जोईए अथवा तो आ जे कमीशन आपवामां आवे छे ए एवुं योग्य वर्तन मळी रहे एवुं कमीशन आपवुं जोईए। રવિભાઈ, જે આ સંપૂર્ણ મગફળી ખરીદી તથા કૃષિ સહાય એ સંપૂર્ણ ઓનલાઈન ફોર્મ ભરવાના હોય, સરકારશ્રી દ્વારા પણ રજૂઆત કરેલી હોય છે કે ખેડૂત પાસેથી પણ 1 પણ રૂપિયો લેવાનો નથી, ત્યારે જો વિષયો લોકો પોતે આ કામગીરીનો બહિષ્કાર કરશે તો આખી પ્રક્રિયા સંપૂર્ણ પ્રક્રિયા ખોરવાઈ જશે, કારણ કે ઓનલાઈન ફોર્મ ભરવાવાળું કોઈ હશે જ નહીં। માટે જો ખેડૂતોનું હિત ઇચ્છતા હોય, ખેડૂતોને લાભ થાય એવું કરવું હોય તો આ વિષયોની જે યોગ્ય માંગણી છે તેને માનવી જોઈએ અને ત્વરિત એનું કંઈક અનુકરણ લેવું જોઈએ। સરકાર આ નિર્ણાયક સરકારને અમારો નિર્ણય તાત્કાલિક લેવા 2-3 માગણી અમારે એવી છે કે 2006થી અમારા વીસીએ ખાલી 5 કે 7 કમિશનથી જે કામ કરે છે, આવા મોંઘવારીના સમયમાં એટલા 5 કે 10 રૂપિયા કોઈ વીસીને પોસાયનો અંદાજે ગુજરાત રાજ્યમાં 4800 વીસીઓ છે। અમારી 3 માગણી છે, પહેલી કે કમિશન પ્રથા બંધ કરી અને કાયમી સરકારશ્રીને નિર્ણય કરે કે પગાર અમને આપે, કમિશન પ્રથા બંધ કરે અને ગયા વર્ષના જે પેમેન્ટ જે બાકી છે તમામ વિષયોને આપે। જો આ 3 માગણી અમારે નહીં સમાય તો અમારા રાજ્ય લેવલે જે મંડળ જે નક્કી કર્યું કે આખા ગુજરાતમાં ગ્રામ પંચાયત વિષયો બંધ રહેશે એના અનુસંધાને અમે માંગરોળ તાલુકાના જે 58 વિષયો છે એ તમામે તમામ 58 વિષયો જો આજે 1 તારીખ સુધીમાં સરકાર કંઈ નહીં નિર્ણય લે, આ નિર્ણાયક સરકાર જો નિર્ણય નહીં લે તો એના માટે થઈ અમે 58 વિષય છે એ અમે કાલે તમામ વિષય ગ્રામ પંચાયતો બધાય બંધ રાખવાના છે અને બધાય 58 અમારા સરપંચનો અમને સહયોગ છે અને અમને સમર્થન છે। એ ખેડૂતો સરકાર એ સરકાર છે, નિર્ણય આ નિર્ણાયક સરકાર છે, એ જો ખેડૂતની સરકાર હોય તો એ ખેડૂતની સરકાર છે નિર્ણય કરશે અને જો ખેડૂત અમારા હિતમાં નિર્ણય કરશે તો અમે તમામ ખેડૂતના કામ કરવા રાતને દી અમે તૈયાર જ છે। મનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।